नमस्ते बाळको, आज आपणे सामान्य ज्ञानी अंदर पालतू प्राणीओना नाम बोलता अने ओळखता शीखवाना छे। परंतु बाळको, आजे हुं तमने सरस मजाना चार्ट द्वारा पालतू प्राणीओना नाम बोलावीश, जेनी अंदर बीजा पण अलग अलग जातना प्राणीओ आपेला छे। तो चालो बाळको, आपणे चार्ट द्वारा सरस मजाना प्राणीओना नाम बोलता शीखीए। जो बाळको, आजे पालतू प्राणीओनो चार्ट बराबर, आनी अंदरथी आजे आपणे नाम बोलता शीखवाना छे। जो आजे सौथी पहेलुं नाम छे गोबी ऊंट। आजे ऊंट परंतु एनुं नाम छे गोबी ऊंट। पछी आजे बकरो। शुं छे बकरो? जेवी रीते मैं तमने बुकनी अंदर बकरी बतावी हती ने, एवी ज रीते आजे बकरो। પછી આ છે ભેંસ। આ છે ભેંસ। ભેંસ કેવા રંગની છે બાળકો? કાળા રંગની। હા, તો આ છે ભેંસ। ભેંસ પછી છે આ છે આખલો। આ છે ગાય જેવું જ કહેવાય, પરંતુ આનું નામ છે આખલો। જો બાળકો, એના તો બે મોટા મોટા શિંગડા છે ને, એના દ્વારા આપણને ઈ છે એ આપણને મારી પણ શકે છે, બરાબર? તો આ છે આખલો। ત્યારબાદ આવ્યું છે ઊંટ। આપણે સરસ મજાની બુકની અંદર ઊંટ જોઈ છે ને, હા, આ ઊંટ છે અને આ ઊંટ છે એ રણની અંદર રહે છે। આ છે ગોબી ઊંટ અને આ છે ઊંટ। પછી છે આ બિલાડી। બિલાડી કેમ બોલે? મિયાઉ મિયાઉ। હા, આ છે બિલાડી। પછી બિલાડી પછી આવ્યું છે ચિમ્પાન્જી। ચિમ્પાન્જી છે ઈ પણ એક વાંદરાની જાત છે, બરાબર? આ છે મોટો હોય છે વાંદરો, આ પણ વાંદરો જ છે, પણ તેનું નામ છે ચિમ્પાન્જી। ત્યારબાદ આવ્યું છે ચિત્ર ગાયનું। ગાય આપણે જોઈ હતી, બરાબર? તો ગાય છે આપણને શું આપે છે? દૂધ આપે છે, અને ગાય છે આપણા ઘરની પાસે આવે છે, આપણે એને રોટલી આપીએ છીએ। ત્યારબાદ આવ્યું છે ચિત્ર કૂતરો। કૂતરો છે એ આપણા ઘરની ચોકી કરે છે અને હા હા એમ બોલે છે, બરાબર? ત્યારબાદ આવ્યું છે ગધેડો। ગધેડો કેમ બોલે ખબર છે? હોંચી હોંચી એવી રીતે આ ગધેડો બોલે છે। ત્યારબાદ આવ્યું છે હાથી। હાથી છે અને કેટલા પગ છે બાળકો? ચાર પગ। કેટલા પગ છે? ચાર। અને હાથીને છે સૂંડ છે, બરાબર? આ છે એની લાંબી લાંબી સૂંડ। અને હાથીભાઈનો ચોળકણો તો બધાને આવડે છે, હાથીભાઈ તો ઝાડા લાગે મોટા પાડા, હાથી પણ આપણી બુકની અંદર આપેલો છે। ત્યારબાદ આવી છે બકરી। જો મેં કીધું હતું ને કે આ છે બકરો અને આ છે બકરી, આ બકરી છે એ પણ આપણી બુકની અંદર આપી છે। અને બકરી કેમ બોલે છે? બે 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 એમ બોલે છે। પછી છે ઘોડો। ઘોડો કેમ ચાલે? ફાસ્ટ ચાલે ને, મેં તમને શીખવાડ્યું અને ઘોડાભાઈને શું ભાવે? ચણા અને ઘાસ ખાય છે, અને ઘોડો છે એ ફાસ્ટ દોડે છે ઝડપથી। પછી છે વાંદરો। વાંદરો ઝાડ ઉપર રહે છે અને કેળું ખાય છે। ત્યારબાદ આવ્યું છે ખચ્ચર। આ છે ગધેડા જેવું તે પ્રાણી હોય છે, પરંતુ આનું નામ છે ખચ્ચર। પછી આવ્યું છે બળદ। ગાય બળદ અને આખલો ત્રણેય છે એ સરખા લાગે છે, બરાબર? અને આ બળદ છે એ ખેતી કામમાં ઉપયોગી થાય છે। ત્યારબાદ આવ્યું છે ભૂણ। આ છે એ કાદવમાં હોય છે, આ ભૂણ છે એ કાળા રંગનું હોય છે। ત્યારબાદ આવ્યું છે સસલું। આ સસલું છે એ કેવા રંગનું છે બાળકો? સફેદ રંગનું, અને બહુ ઝડપથી દોડે છે સસલાભાઈ છે, ખૂબ જ ઝડપથી દોડે છે। ત્યારબાદ આવ્યું છે ઘેટું। ઘેટું છે ઈ એની ઉપર જો એના શરીર ઉપર ઊન હોય છે, એ ઊન છે આપણે એના કપડાં બનાવીએ છીએ, ગરમ કપડાં છે એ આ ઘેટાના ઊનની અંદર બને છે। ત્યારબાદ આવ્યું છે યાક। આ પ્રાણી પણ છે ને એને બે શિંગડા છે, અને આ શિંગડા દ્વારા પણ આપણને યાક છે એ મારી શકે છે, બરાબર? આ છે યાક, આનો રંગ છે કાળો। તો બાળકો, આજે આપણે આ બધા પાલતુ પ્રાણીઓના નામ બોલ્યા ને, આમાંથી ઘણા પણ પ્રાણીઓ છે આપણી બુકમાં છે, પરંતુ ઘણા પ્રાણીઓ તો સાવ નવા જ છે, બરાબર? તો બધા
બધા બાળકોએ આ ચાર્ટ દ્વારા પાલતુ પ્રાણીઓના નામ છે બોલતા અને ઓળખતા શીખવાના છે. આવજો.